નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો દી મિરર ન્યૂઝ. હું છુપાયેલ બામણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચાર સીમરથી. આજરોજ સીમર બંદરના માછીમાર ભાઈ બહેનો ઉના પ્રાંત કચેરી ખાતે રૂબરૂ આવેદનપત્ર આપી સરકારશ્રીને રજૂઆત કરી હતી. 75 વર્ષીય સીમર બંદરે 600 માછીમારોની આઝાદી પર તરાવ. ઉના તાલુકાની ખડા બંધારા યોજના અંતર્ગત આવેલી જમીન દીવતંત્રને હવાલે ગુજરાત સરકાર કરી રહી છે. શારંકુશ વિભાગે બંદર પરનો કબજો ગેરકાયદેસર ગણાવી નોટિસ પાઠવતા માછીમાર પરિવારોમાં કાળો ખકડાટ. અધિકારીઓ ગરીબોની વાતો સાંભળવા તૈયાર નથી, ગ્રામજનોમાં આક્રોશ. ખડા બંધારા યોજના અંતર્ગત આવેલી જમીન દીવતંત્રને હવાલે શારંકુશ વિભાગે બંદર પરનો કબજો ગેરકાયદેસર કરવી નોટિસ પાઠવતા માછીમારો પરેશાન. 100 જેટલા માછીમારોની કફોડી સ્થિતિમાં મુકાશે. મારું નામ સોનાબેન સોલંકી છે. હું સીમર બંદરથી બોલું છું. હું તમને એટલી વિનંતી કરવા માગું છું કે કેન્દ્રની જગ્યા હતી એ અમને વગર જાણ કરાવવાની અમારી ભાંગી નાખી. સાટા મોટા સાપરા હતા એ તો અમે કોઈને રાગ કરી નથી. તમારું ઉતું તમે લઈ લીધું હતું. અત્યારે ગુજરાતવાળા કહે કે તમે ખાલી કલાક છો, તમે ક્યાં જાય? અમને થોડો ઘણો સમય આપો, અમને કાંઈ દિવાળી સુધીનો સમય આપો. અટાણા મારે તહેવાર આવ્યા ભાઈ બહેનના, તો અમારી દયા ખાઈને થોડો ઘણો સમય આપો. તમારી જગ્યા છે અમે દઈ દઈએ. અમારી માછી માર્કેટની જગ્યા છે તો એ તો અમને ખૂણો બતાવી દઉં. તમે અમારા બારકાશ લઈને અમે કાં જઈએ? અટાણા મારા છોકરા હોય તો અમે કાખમાં તેડી લઈએ. અમારા બારકાશને લઈને કાં જઈએ? એટલે તમે અમારા માતા તરીકે છીએ. અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ. થોડો ઘણો અમને સમય આપો કે અમારા અટાણા વટકા અમે કિનારામાં ફેરાય છે. અમારા કિનારા સિવાય તો કાંઈ વેચી અમારે કાંઈ ઝૂંપડા બાંધીને રહેવાતું નથી. તો તમે સરકાર છે તો તમે અમારી રુદન સાંભળો ને અમને થોડીક સહાય કરો કે થોડોક સમય આપો કે અમે ઝૂંપડા 5-15 દિવસ 4-6 મહિના કે 8 મહિના અમે રજણીને એમાં રોટલા ખાઈએ, અમારા બસાના પેટ ભરીએ. અટાણા અમે તમે 4 દિવસને જાણ કરી ત્યાં દિને અમે રાંધા ધાન ખાતા નથી કે અમારા બચ્ચાને ખેવડાવ્યું નથી કે અમે ધંધો કર્યો નથી. તમે કેવ એમ કરીએ? હવે અમે ક્યાં જઈએ? તમે આવી મોટા ભાઈઓ તો અમને કહી દઉં કે આ કિનારા માથે વળકા રાખો ને આ કિનારા માથે સાપરા રાખો. તો તમારો ખૂબ ખૂબ આભાર. એટલે અમારી અમે વિનંતી છે. અમને સાચું નથી બોલતા આવડતું ને તમને અમે સાચું નથી કહેતા. જલમભૂમિ દીવ ના અંદર માં છે. અટાણે પહેલાં કૂપાણ ચૂંટણી કાર્ડ અને કોટિંગ નાખ દીવ કરતા અમે. તો દીવ કરતા તો અમારા ઝૂંપડા પહેલાંય પાડી નાખ્યા અને અનાજ બધું વીખી નાખ્યું, તોડી નાખ્યું. અમે ઝૂંપડા ખાલી ન કર્યા, નાના નાના બસા હતા. અમે દરિયાપટ્ટીમાં હતા, દરિયામાં હતા છતાં એ લોકોએ તોડી નાખ્યા. અમે દરિયામાં હતા અને ઝૂંપડા તોડી નાખ્યા. પછી અમે આવ્યા તો અમે જાડા મોટું ભેગું કર્યું. અઠવાડિયું અમે ધૂળમાં રોટલા ખાધા બધીના, જેના તેના બધા છોકરાને ખેવડાવીને ધૂળ કાગળ પર રાખીને 2-4 અઠવાડિયું એમ રોટલા ખાધા. પછી અમે નાથી નીકળ્યા તો અમે નાથી ક્યાં અટાણે અમે અહીંયા આવ્યા બજરંગી મંદિરે. તો નાથી ગુજરાતમાં, ગુજરાતમાંથી અટાણે કાઢવા માગે છે. તો અટાણે અમે જઈએ ક્યાંક? ગરીબ માણસો છે, અટાણે ટાણે લાવીને ટાણે ખાઈએ છે. અટાણે કોઈ અમારે સંભાર લેતું નથી ને સંભાર હમણાં લેશ તો અમે અહીંયા આવ્યા છીએ. મામલતદાર સાહેબને એટલી વિનંતી કે અમારા બારકસ હોડીઓ, નાની નાની હોડી છે, અને સાહેબને વિનંતી કરીએ છીએ કે સાહેબ અમારા કિનારા ઉપર અમને હોડીઓ રાખવા દે. અમારા ગમે ધંધો, અમારા પેટ રોજી ઉપર સાહેબને વિનંતી છે. કલેક્ટર સાહેબને કે અમારું એટલું જાણ ધરો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપ
આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.